नमस्कार, वाणिज्य संचालन बिजनेस मैनेजमेंट डीवाई बीकॉम सेमेस्टर 5 अपने चले मार्केटिंग कार्यो जोया हता। हवे अपने मांगनी विभिन्न स्थिति में मार्केटिंग कार्यो जोशु, एटले के अलग अलग परिस्थिति में विभिन्न स्थिति में मार्केटिंग कार्य केवा हशे, के ज्यारे केवा प्रकारनी मांग हशे एनी सामे केवा प्रकारना मार्केटिंग कार्य हशे। तो मानवनी जरूरियातो छे एनो अंत नथी आवतो, मानवनी जरूरियात एक पछी बीजी, बीजी पछी त्रीजी, एम चालती रहे छे। तो जरूरियातनी साथे साथे ए संतोषवानी शक्ति पण मानवमां होय छे, एटले के मांगनुं सर्जन करी अने एना आधारे माल के सेवानुं वेचाण करवुं अने ए वेचाण ने वेचाण पछीनी सेवा सुधी आ बधा ज काम करवा, ए काम मार्केटिंगनुं छे। માંગનું સર્જન કરવાની જરૂરિયાત ઉદ્ભવે, જેના કારણે ખરીદ શક્તિની ઈચ્છા અને માંગ, આ માંગનું સર્જન છે કે માલ કે સેવાની જરૂરિયાત ઉદ્ભવે, એની પાસે એની ખરીદ શક્તિ પણ હોય અને ખરીદી કરવા માટેની ઈચ્છા પણ હોય અને એ વસ્તુની માંગ પણ હોય, તો એ માંગનું સર્જન થશે। માંગ એ કેવી ધરી છે કે જેની આસપાસ બધી જ પ્રવૃત્તિઓ ફર્યા કરે છે। જે વસ્તુની માંગ હોય એ વસ્તુની માંગ પૂરી પાડવા માટે આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય, તો માંગ એની ધરી છે કે જેની આસપાસ બધી પ્રવૃત્તિઓ છે એ ફર્યા કરે છે। તો માલ કે સેવાની જરૂરિયાત ઉદ્ભવે, એ જરૂરિયાત પૂરી કરવા માટે એના માટે ખરીદ શક્તિ હોય, એટલે કે એની પાસે નાણાંની ક્ષમતા હોય અને ખરીદી કરવાની ઈચ્છા જાગૃત થાય, એમ આ ત્રણેય બાબત જ્યારે ભેગી થાય ત્યારે જ માંગ છે એનું સર્જન થયું એવું કહી શકાય। તો નિશ્ચિત સમયે નિશ્ચિત કિંમત દ્વારા માલ કે જે પણ કોઈ સેવા છે, એ માલ કે સેવાની જે માંગ છે તેને પૂરી કરવામાં આવે, નિશ્ચિત સમય હોય અને નિશ્ચિત કિંમત દ્વારા જે માંગ ઊભી થાય છે એ માંગ પૂરી કરવી, જેનું કામ માર્કેટિંગનું કામ છે। તો માર્કેટિંગ સંચાલનને માંગનું સંચાલન ન કહી શકાય, પરંતુ માર્કેટિંગ સંચાલન છે એ વિશાળ રીતે માંગને એ રીતે પોતે જે પણ પ્રકારે માંગ ઊભી હોય એ માંગનું સર્જન કરી અને પછી પોતે એનું ઉત્પાદન કરે છે। તો માર્કેટિંગ કાર્ય બજારમાં પ્રવર્તમાન માંગની પરિસ્થિતિ અનુસાર પહેલાં તો એ નક્કી કરે છે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું। માર્કેટિંગ સંચાલન એ માંગની વિભિન્ન સ્થિતિમાં માર્કેટિંગ કાર્યને વ્યવસ્થિત રીતે ચલાવવાનું કામ કરે છે। માર્કેટિંગ સંચાલન વિશાળ રીતે માંગને આધારે પોતે પોતાનું ઉત્પાદન કાર્ય કરે છે। તો અલગ અલગ પરિસ્થિતિમાં કેવી પરિસ્થિતિઓ ઊભી થાય છે કે ત્યારે માંગની સ્થિતિ કેવી છે એ અહીં આપણે જોઈએ। તો સૌ પ્રથમ તો છે ઋણ, નકારાત્મક માંગ અને સ્થિતિ અંતર માંગ। ઋણ અને નકારાત્મક માંગ, જેને કહેવાય નેગેટિવ ડિમાન્ડ એન્ડ કન્વર્ઝેશનલ માર્કેટિંગ। સ્થિતિ અંતર એટલે કે અલગ અલગ સ્થિતિમાં એને તમે બદલાવી શકો, સ્થિતિ અંતર માર્કેટિંગ એટલે કે સ્થિતિ અંતર માર્કેટિંગ। ગ્રાહક કોઈ માલ કે સેવા એને એના પ્રત્યે અણગમો હોય, એને ગમતું ન હોય, એ માલ કે સેવાથી આઘા રહેવા માગતા હોય, એની ખરીદી કરવાનું ટાળતા હોય, અથવા તો એ માલ કે સેવા એમને ગમતી ન હોય, એને ઈચ્છા ન હોય, ત્યારે એને એવા આ પ્રકારની માંગ ઋણ નકારાત્મક માંગ કહે છે, કે એ વસ્તુ તો ઉપલબ્ધ છે પરંતુ એ વસ્તુથી એ લોકોને અવગણના કરતા હોય છે। જ્યારે કોઈ ગ્રાહકને કોઈ માલ કે સેવાથી અવગણના હોય, એટલે કે એને એ બાબત ગમતી ન હોય, માલ કે સેવાથી અડગા રહીને ખરીદી કરવાનું ટાળે છે, ત્યારે તે ગ્રાહકના સંદર્ભમાં તે ઋણ નકારાત્મક માંગ કહેવાય। રણ પ્રદેશમાં જે
પાણી એટલે કે પ્રવાસની માંગ હોય, પછી અત્યંત ગરીબ કુટુંબમાં શિક્ષણની માંગ હોય, તો આવી બધી વસ્તુ એ લોકો ટાળે છે. કારણ કે એ લોકો એવું માનતા હોય કે અમારી પાસે નાણું નથી તો શિક્ષણ કેવી રીતે લઈએ. બરાબર, માંગ તો છે પણ એના માટે એને અરુચિ છે કારણ કે એની પાસે નાણાં નથી. બેકારી, બેરોજગારીની સ્થિતિમાં લશ્કરમાં ભરતી થવાની માંગ કે બીજે ક્યાંય કામ નથી મળતું એટલે લશ્કરમાં ભરતી થાય છે. અમુક ખૂબ જ ગરીબ વિસ્તાર હોય, પછાત વિસ્તાર હોય, તેમાં રોગ પ્રતિકારાત્મક રસીની જે માંગ છે, અને જેમ કે શાકાહારી લોકો છે એને માંસાહાર પ્રત્યે નફરત હોય છે, તો એ માંસાહારનું જે બાબત છે એનાથી એને અળગા રહેવા માગતા હોય છે. તો એના માટે જ તમને ખ્યાલ હોય, આપણે જેમ કે ડોમિનોઝ છે, મેકડોનલ્ડ્સ છે, તો એવી જે વિદેશી ફ્રેન્ચાઇઝી છે તો એ પોતાની શાખાઓ બ્રાન્ચીસ જે ભારતમાં નાખતી હોય તો એ લોકો એમાં વેજીટેરિયન્સ માટે અલગ કાઉન્ટર દેતા હોય, અથવા તો ડિસ્ક્રાઇબ કરેલું હોય એના મેન્યુમાં કે કયું વેજીટેરિયન છે, કયું નોન વેજીટેબલ વસ્તુ છે, તો એ વેજીટેબલ અને નોન વેજીટેબલ વસ્તુઓ ડિસ્ક્રાઇબ કરતા હોય, જેના કારણે એ પોતાના ગ્રાહક વર્ગ વધારવા ઈચ્છતા હોય. કારણ કે ભારતમાં મોટા ભાગે લોકો છે એ શાકાહારી વસ્તુ પસંદ કરતા હોય છે, એટલે ભારતની શાખામાં એ લોકો આ પ્રકારની સેવા પૂરી પાડતા હોય છે. તો આ જે શાકાહારી લોકોને માંસાહાર પ્રત્યે નફરત છે, તો શાકાહારી લોકો માટે જે માંસાહારની બાબતો છે એ બધી ઋણ નકારાત્મક માંગ છે એ આપણે કહી શકીએ. હવે માંગની સ્થિતિ ઋણ હોય તો તેની સામે પુરવઠાની સ્થિતિ ધન હોય ત્યારે માર્કેટિંગનું મહત્વનું કાર્ય એ છે કે કોઈપણ રીતે ઋણ માંગને ધન માંગમાં ફેરવવા પ્રયત્ન કરે. હવે માર્કેટિંગની સ્થિતિ ઋણ હોય એટલે કે માંગ છે એ જરા પણ નથી, લોકો ઈચ્છતા નથી ખરીદવા, પણ એની સામે શું છે, પુરવઠો છે, વસ્તુ અવેલેબલ છે, પણ લોકોને એ વસ્તુ ખરીદવી નથી, ત્યારે માર્કેટિંગનું કામ શું છે કે લોકોને એ વસ્તુ ખરીદતા કરે અથવા તો એને ખરીદવા માટે પ્રેરે. જેમ કે અત્યંત ગરીબ વર્ગ છે, તો હવે એ અત્યંત ગરીબ વર્ગનું શિક્ષણ ન મળતું હોય તો હવે એને શિક્ષણ લેતા કરવા હોય તો શું કરવું પડે કે એમને એક અમુક પોલિસી દેવી પડે કે ભાઈ 14 વર્ષ સુધી શિક્ષણ ફ્રી છે એવી સરકારે પોલિસી મૂકી છે. તો પછી એ ગરીબ વર્ગના બાળકો છે એને હવે ભણાવતા હોય છે લોકો, તો આ શું થયું કે પુરવઠો છે પરંતુ એ લોકોને એ વસ્તુ ખરીદવી જ નથી હોતી, તો એના માટે પ્રયત્ન કરી, એમને અલગ અલગ રીતે પ્રયત્નો કરી અને એ વસ્તુ ખરીદતા કરવા આવશ્યક બને, તો એ માર્કેટિંગનું કામ છે. તો ક્રમશઃ પુરવઠાની હરોળ સુધી લઈ જવા પ્રયત્નશીલ કરવું જોઈએ, જેના માટે માલ કે સેવા પ્રત્યે ગ્રાહકોની જે નફરત છે, જે અણગમો છે, એના કારણ શોધી અને એ કારણો દૂર કરવા જોઈએ. એને અલગ અલગ પ્રકારની ભ્રમણા હોય, શંકા કુશંકા હોય, વહેમ હોય, તો એ વહેમ દૂર કરવા જોઈએ. માલ કે સેવા પ્રત્યે આકર્ષણ ઊભું કરવું જોઈએ. સમાજના સાંસ્કૃતિક મૂલ્યો, લોકોના પ્રચલિત ખ્યાલોમાં પરિવર્તન લાવી ઋણ માંગને ધન માંગમાં ફેરવી શકાય છે. એટલે કે એ વસ્તુની માંગ ન હોય તો એ વસ્તુ તરફ લોકોને વાળી શકાય છે. જેમ કે હમણાં આપણે વાત કરી કે એ લોકો અત્યંત ગરીબ વર્ગ હોય છે એ પોતાના બાળકોને શિક્ષણ નથી આપતા, તો એ લોકોને એવું સમજાવવામાં આવે અથવા તો એને જાણકારી પૂરી પાડવામાં આવે કે તમારા બાળકોને સરકાર છે એ મફત શિક્ષણ આપશે, 14 વર્ષ સુધી મફત ભણાવશે, કન્યાઓને લગતી કન્યાઓ કેળવણી નથી કરતા તો કન્યાઓને લગતી ઘણી બધી યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, એને ભણવા માટે સાયકલની વ્યવસ્થા કરી આપે છે સરકાર, ઉચ્ચ શિક્ષણ જો કન્યાઓ દ્વારા મેળવવામાં આવે તો એને ફી માફી કરી દેવામાં આવે છે. તો આ બધી વસ્તુ શું છે કે પુરવઠા સુધી માંગને લઈ જવી, કે સરકારની પાસે પુરવઠો છે કે એ શિક્ષણ આપવાની એની તૈયારી છે પણ લોકો શિક્ષણ લેતા નથી, તો એ આવી બધી અલગ અલગ પ્રકારની સગવડો સવલતો પૂરી પાડે, યોજના બહાર પાડે અને જેના કારણે એ પોતે શિક્ષણમાં વધારો કરે છે, ગરીબ બાળકોને શિક્ષણ આપે છે, કન્યા કેળવણીમાં વધારો કરી શકે છે.
એવી જ રીતે હમણાં જેમ આપણે વાત કરી મેકડોનલ્ડ છે, ડોમિનોઝ છે, તો એમાં લોકો પોતે ડિનર માટે ખાવા માટે ન જતા હોય કે ભાઈ અહીંયા તો નોનવેજ મળતું હોય, તો શાકાહારી લોકો મોટા ભાગે પ્રિફર નથી કરતા હોતા અહીંયા જવાનું. પણ પછી એ લોકો અલગથી કાઉન્ટર પૂરું પાડતા હોય કે ભાઈ અહીં શાકાહારી વસ્તુ માટે અલગ કાઉન્ટર છે, એનું અલગથી એ શાકાહારી વસ્તુ બનાવતા હોય તો લોકો ત્યાં જતા થાય છે. તો એ શું થયું, એની ઋણ માંગ હતી એ ફ્રેન્ચાઇઝીની, એમાંથી એને ધનમાં ફેરવવા માટે એને પ્રયાસો કર્યા, જેના માટે જે શંકા કુશંકા સંસ્કૃતિ આવી બધી વસ્તુ છે એમાં ફાળો દેતી હોય, તો એના આધારે માલ વેચવાના એ લોકોએ પ્રયત્ન કર્યા. તો આ બધી બાબતો છે જેના કારણે એમાં ફેર થાય છે. રોગ પ્રતિકારક રસી મૂકવાની જે વાત હતી તો એમાં શીતળા છે, લકવો છે, આવી બધી રોગ પ્રતિકારક જે પણ કોઈ રસી હોય તો એના માટે પ્રચાર કરવો પડે કે સરકાર દ્વારા મફતમાં આ પોલિયો છે તો આ બધી વસ્તુ માટેના જે રસી છે, ટીપા છે, તો એ બાળકોને દેવાથી બાળકોનું સ્વાસ્થ્ય ભવિષ્યમાં સારું રહે છે અને એના માટે એને આ પ્રકારના રોગો ભવિષ્યમાં ન થાય એ પ્રચાર કરવો પડે અને સરકાર દ્વારા એ ફ્રીમાં એ બધી રસી છે એ મૂકવામાં આવતી હોય. અત્યારે જ હાલના સંદર્ભમાં વાત કરીએ તો જેમ કે કોરોના છે, તો કોરોના જે રીતે ફેલાતો હોય તો એને રોકવા માટે સરકાર જે એની અલગ અલગ જાહેરાત કે માહિતી બહાર પાડે છે કે માસ્ક પહેરવું, સેનિટાઈઝરથી વારંવાર હાથ સાફ કરતા રહેવા, સાબુથી હાથ ધોવા, કોઈ જરૂરિયાત હોય તો જ ઘરની બહાર નીકળવું, નહીંતર ઘરની બહાર ન નીકળવું. તો આ બધી શું છે, આ બધી જાણકારી આપી અને સરકાર છે એ લોકોને જાગૃત કરે છે અને એનો પ્રચાર કરે છે. તો માર્કેટિંગનું કામ એ છે કે લોકોને માહિતી આપવી અને લોકોની જે ઋણ માંગ છે એને ધન માંગમાં ફેરવવી. તો આપણે ઋણ માંગ તો જોઈ, પરંતુ માર્કેટિંગનું કાર્ય શું છે ઋણ માંગમાં, એ ઋણ માંગને ધન માંગ તરફ વાળવી. હવે બીજું છે ગેરહાજર શૂન્ય માંગ ઉત્તેજક ઉદ્દીપન માર્કેટિંગ, નોન ઝીરો ડિમાન્ડ એન્ડ સ્ટિમ્યુલેટિંગ માર્કેટિંગ. ગેરહાજર શૂન્ય માંગ કે એવી પેદાશો કે વસ્તુ છે કે જેની માંગ જ નથી હોતી. હવે હમણાં આપણે જોયું કે શિક્ષણ નહોતું તો આપણે એને સમજાવીને શિક્ષણ આપી શક્યા, રસી મુકાવા નહોતા જતા તો હવે એને સમજાવ્યા, માહિતી આપી અને રસી મુકાવા ગયા. હવે એવી વસ્તુ છે કે એની માંગ જ નથી હોતી, ઋણ માંગ નહીં, એને અણગમો નથી પણ માંગ જ નથી હોતી, એ લોકોને જરૂરિયાત જ નથી હોતી. તો આવી પેદાશ પ્રત્યે ગ્રાહકો છે ઉદાસીનતા સેવે છે, એ વસ્તુ નથી ખરીદતા, તટસ્થ રહે છે, રસ જ નથી દાખવતા. તો આ પ્રકારની જે પણ માંગ હોય એને શૂન્ય માંગ કહેવામાં આવે છે. ગ્રાહકોની નિરસતા, ઉપેક્ષા, ઉદાસીનતાને કારણે શૂન્ય માંગની પરિસ્થિતિ છે તે સર્જાય છે. તો હવે એ કેવી માંગ હોઈ શકે કે ગ્રાહકોને એનો ઉપયોગ જ ન હોય, બરાબર? જેમ કે ટાપુ વિસ્તાર હોય કે જ્યાં ટાવર ન આવતા હોય તો ત્યાં હવે મોબાઈલની શોપ નાખો તો કોઈ ખરીદવાનું છે નથી, ખરીદવાનું કારણ કે ત્યાં ટાવર જ નથી આવતા, ટાવર જ પકડાતા નથી. તો મોબાઈલ શોપ નાખવાનો કોઈ સવાલ જ નથી કારણ કે ત્યાંના જે ટાપુના લોકો હશે એ વસ્તુનો ઉપયોગ જ નહીં કરતા હોય, તો એની માંગ શૂન્ય કહેવાશે. જો અણગમો હોય તો ઋણ માંગ કહેવાશે, પણ માંગ જ નથી તો એ શૂન્ય માંગ કહેવાશે. એવી જ રીતે જેમ કે મોટા શહેરમાં એકત્રિત થતો ભંગાર કચરો છે, સૂર્યમુખીનું જે તેલ છે ખાદ્ય તેલ તરીકે એનો ઉપયોગ કરવા તો એની પણ માંગ નથી હોતી. નહિવત કિંમત મૂલ્યના જે આકર્ષક પથ્થરો છે એની પણ માંગ નથી હોતી. તો આ બધી એવી વસ્તુ છે કે પરિચિત વસ્તુ કે જેનો ઉપયોગિતા મૂલ્ય જ નથી હોતું તો જેના કારણે લોકો એને નથી ખરીદતા. જેમ કે કશ્મીર છે તો ત્યાં શિકારા ચાલતી હોય, જે એક પ્રકારની બોટ હોય, હોડી જે નદીમાં ચાલતી હોય એને શિકારા કહેવાય. તો કશ્મીરમાં આવા પ્રકારના શિકારા ચાલતા હોય કારણ કે ત્યાંનો જે વાહન વ્યવહાર છે એ મોટાભાગનો વાહન વ્યવહાર નદીમાં થતો હોય. ત્યાં અમુક એવા સિટી પણ છે કે જે નદીની ઉપર જ પાણીમાં જ એ સિટી ઊભા રહેતા હોય અને એના ઘર પણ પાણીમાં જ હોય. તો એ લોકો આવા શિકારાનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરતા હોય, પરંતુ
જ્યાં કોઈ નદી નાળા જ નથી, સામાન્ય જે જમીન માર્ગ છે એ જમીન માર્ગ જ છે, તો પછી ત્યાં કોઈને એ હોડી બોટ કે શિકારાની જરૂર પડશે નહીં પડે. તો જે જમીન માર્ગનો ઉપયોગ કરતા હોય, જેમ કે આપણે જમીન માર્ગનો ઉપયોગ કરતા હોય, તો આપણા માટે જે શિકારાની માંગ છે એ ગેરહાજર શૂન્ય માંગ કહેવાશે, કારણ કે આપણને એ વસ્તુની જરૂર જ નથી તો આપણે એનો ઉપયોગ નથી કરતા. પછી એવી વસ્તુઓ હોય કે પરિચિત વસ્તુઓ કે જેનું ઉપયોગિતા મૂલ્ય પણ હોય, પણ અમુક બજાર વિભાગમાં એનું ઉપયોગિતા મૂલ્ય ન હોય, જેમ કે વિદ્યુત શક્તિ, કે જ્યાં લાઇટ પહોંચી શકતી ન હોય એવા વિસ્તારમાં વિદ્યુત ઉપકરણ, બલ્બ, ટ્યુબલાઇટ વગેરે વસ્તુઓનો ઉપયોગ નથી હોતો, તો એ લોકોએ ખરીદતા જ ન હોય. તો હવે જ્યાં લાઇટનું કનેક્શન જ નથી ત્યાં તમે આ પ્રકારના ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે એની શોપ ખોલો તો કોઈ ખરીદવાનું છે નથી ખરીદવાનું, કારણ કે એના માટેની સગવડ જ નથી, એની માંગ જ નથી. જેમ હમણાં આપણે એક્ઝામ્પલ જોયું હતું કે અમુક ટાપુ વિસ્તાર છે અંદમાન નિકોબાર જેવા, તો ત્યાં તમે ત્યાં ટાવર જ નહીં આવતા હોતા, તો ટાવર જ ન આવતા હોય તો પછી આપણે ત્યાં મોબાઈલ ફોન શોપની દુકાન ખોલીએ કે સિમ કાર્ડ વેચવાની ટ્રાય કરીએ તો લોકો નથી ખરીદવાના, કારણ કે એના માટે એ કેવી માંગ બનશે, ગેરહાજર શૂન્ય, કારણ કે એ વસ્તુનો ઉપયોગ જ નથી, માંગ જ નથી. રણ વિસ્તારો હોય તો રણ વિસ્તારમાં બરફની ગાડી, હવે બરફની ગાડી ક્યાં ચાલે, કશ્મીરમાં કે જ્યાં ખૂબ ઠંડી હોય, જેનું તાપમાન 0 ડિગ્રીથી નીચે રહેતું હોય, કે જ્યાં બરફ રહી શકે, ટકી શકે, ત્યાં બરફની ગાડી છે એ પર્યટકો માટે ચાલતી હોય. પણ રણ વિસ્તાર છે કે ગરમ પ્રદેશ છે તો ત્યાં શું થતું હોય કે આવો બરફ તરત ઓગળી જતો હોય, તો ત્યાં બરફની ગાડીનો કોઈ ઉપયોગ નથી, તો એના માટે ગેરહાજર શૂન્ય માંગ થશે. તો આવી બધી જે વસ્તુ છે કે જે વસ્તુનો ઉપયોગ ન થતો હોય એ એના માટે ગેરહાજર શૂન્ય માંગ થશે. ગેરહાજર શૂન્ય માંગનું હજી પણ એક એક્ઝામ્પલ લઈ શકાય કે આકર્ષક પથ્થરના દાગીના, પ્લાસ્ટિકના અલંકારો, આ બધી વસ્તુ છે તો એ વસ્તુની લોકોને જાણકારી નથી હોતી ને એનો ઉપયોગ કરવો પણ એમને વ્યાજબી નથી લાગતો, તો એની માંગ પણ એ લોકો માટે ગેરહાજર શૂન્ય કહેવાશે. હવે ખૂબ ઇન્ટિરિયર ગામડા હોય કે જ્યાં લોકો પાસે કોઈ જ પ્રકારનું શિક્ષણ ન હોય, લોકો ત્યાંના લોકો સાવ ખેતી કામ કરતા હોય, ખેતી ઉપર નભતા હોય, હવે ત્યાં એવા ઇન્ટિરિયર ગામડામાં લેપટોપ છે, મોટા ઇલેક્ટ્રોનિક સાધનો છે, તો એવી બધી વસ્તુનો ઉપયોગ નહીં થાય, કારણ કે એ લોકોને લેપટોપનું કોઈ કામ જ નથી હોતું, તો ત્યાં લેપટોપની માંગ કેવી કહી શકાય, ગેરહાજર શૂન્ય માંગ કહી શકાય. બરાબર, તો ગેરહાજર શૂન્ય માંગ એ એવી પેદાશ કે સેવાની કોઈ માંગ હોતી નથી, આવી પેદાશ પ્રત્યેક ગ્રાહકો ઉદાસીનતામાં મૂકે છે, રસ દાખવતા નથી, એટલે કે ગેરહાજર શૂન્ય માંગ કહેવાય. હવે ગ્રાહકોની નિરસતા, ઉદાસીનતા, અપેક્ષાને કારણે શૂન્ય માંગની સ્થિતિ સર્જાય છે, એટલે કોઈ જ પ્રકારે એ વસ્તુ ખરીદવાની શક્યતા રહેતી નથી. હવે ગેરહાજર શૂન્ય માંગ છે ને એને માંગમાં ફેરવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ઋણને તો આપણે માંગમાં ફેરવી કે એના ફાયદા સમજાવ્યા, એના વિશે જાણકારી આપી તો ઘણા લોકો ખરીદવા માટે પ્રેરાય છે, પરંતુ જ્યારે ગેરહાજર શૂન્ય માંગ હોય એને માંગમાં ફેરવવાનું કાર્ય ખૂબ મુશ્કેલ બને છે, જેના માટે સર્જનાત્મક વિચારો નો પ્રસાર કરવો પડે, પોઝિટિવિટી ફેલાવવી પડે, શૂન્ય માંગને શૂન્યમાંથી સર્જન કરવાની પ્રક્રિયા કરવી પડે, જેને ઉદ્દીપન બજારી કહેવામાં આવે. ઉદ્દીપન એટલે કે એને પ્રેરણા આપવી, એનું ચાલક બળ બની અને પ્રેરણા આપવી. તો હવે એ પ્રેરણા આપવા માટે એને ઘણી બધા પ્રકારની માહિતી આપવી પડે, જેમ કે નકામા કાગળ ટુકડા ચિત્રા જેની આપણે વાત કરી, કે નકામા કાગળના ટુકડા હોય જે ફાટી ગયેલો હોય કાગળ, બગડી ગયેલો હોય કાગળ, તો એની કોઈ માંગ નથી હોતી, પરંતુ એ કાગળના કચરો એકત્ર કરીને કાગળનો માવા તરીકે નો ઉપયોગ કરી શકાય એવું સમજાવવાથી એની માંગ ઉદ્ભવી શકે. હમણાં આપણે વાત કરી કે સૂર્યમુખીનું તેલ છે કોઈ ખાવા ઈચ્છતું નથી, સનફ્લાવર ઓઇલ, પરંતુ જો એવી ટીવીમાં જાહેરાત કરવામાં આવે કે સૂર્યમુખીનું જે ઓઇલ છે, સનફ્લાવર ઓઇલ, જેને કારણે
કોલેસ્ટ્રોલ નથી થતું, લોકોની હેલ્થ સારી રહે છે, એની તબિયત બગડતી નથી, એને હાર્ટના પ્રોબ્લેમ નથી થતા અને એમાં ભેળસેળની સંભાવના ઓછી રહે છે. તો આવી બધી માહિતી આપવાથી ઘણા ખરા લોકો છે એ આવું તેલ ખાવા માટે પ્રેરાય છે. ઇમિટેશન જ્વેલરી, પ્લાસ્ટિકના અલંકારો, આવી બધી વસ્તુ છે એ સામાન્ય રીતે લોકો નથી ખરીદતા હોતા, પરંતુ એનું પ્રદર્શન ગોઠવવામાં આવે, એની માહિતી પૂરી પાડવામાં આવે અને એની જાહેરાત એવી રીતે કરવામાં આવે કે કોઈ પિક્ચર કે ટીવીની એક્ટ્રેસ હોય એ પોતે પહેરી અને મૂવીમાં એને કામ કરેલું હોય અને પછી એને વિજ્ઞાપનમાં મૂકવામાં આવે તો લોકો છે એના પ્રત્યે આકર્ષાય છે અને એ વસ્તુ ખરીદવા માટે આકર્ષાય છે. તો એને કહેવાય એનું ઉદ્દીપક ચાલક બળ કે ઉત્તેજન. તો આવા ઉત્તેજનો દ્વારા એ વસ્તુની માંગ ક્રિએટ કરવી, એ માંગ બનાવવી, તો એ કામ કોનું છે? માર્કેટિંગનું. ઋણ માંગ અને શૂન્ય માંગ એ ઘણા બધા એકબીજા સાથે સરખા દેખાતા એવા શબ્દો છે, પણ બંનેમાં તફાવત રહેલો છે. તો હમણાં જે આપણે ઋણ માંગ કહી કે જે છે જેના પ્રત્યે ગ્રાહકોને અણગમો છે, અને શૂન્ય માંગ એટલે કે ગ્રાહકને એ વસ્તુ જોઈતી જ નથી, એની પાસે એ પરિચિત તો નથી પરંતુ એને ઉપયોગિતા પણ નથી અને એ ઉપયોગિતા મૂલ્ય જ શૂન્ય છે. તો સૌથી પહેલાં તો ગ્રાહકને કોઈ માલ કે સેવાથી અણગમો કે નફરત હોય તો તેને ખરીદવાનું ટાળે, તો એ પરિસ્થિતિને ઋણ માંગ કહેવાય. પરંતુ કેટલીક પેદાશ કે સેવા એવી હોય કે જેની માંગ જ ન હોય, એટલે કે ગ્રાહકોને એના પ્રત્યે ઉદાસીનતા હોય અથવા તો એને એ વસ્તુથી કોઈ જ પ્રકારે ફેર પડતો ન હોય, તો એને કહેવાય શૂન્ય માંગ. બરાબર. હવે નંબર બે છે, ગ્રાહકોની દ્રષ્ટિએ જોઈએ તો ઋણ માંગની સ્થિતિમાં ઉત્પાદક પાસે ચીજવસ્તુનો પુરવઠો હોય છે, પણ ગ્રાહકને તે ચીજવસ્તુ પ્રત્યે અણગમો હોય છે. જે આપણે જોયું હતું કે શાકાહારી અને માંસાહારી, તો જે નોનવેજ છે એનો પુરવઠો તો હતો પણ લોકો એને પસંદ કરતા નથી, એના માટે એને ઋણ માંગ કહી શકાય અથવા તો નકારાત્મક માંગ કહી શકાય. પછાત વિસ્તારો છે તેમાં રોગપ્રતિકારક રસીની માંગ, તો હવે રોગપ્રતિકારક રસી તો છે પરંતુ એ એવું સમજે છે કે એ પોતે ખૂબ ગરીબ છે, એની પાસે એની માહિતી નથી, તો એને અણગમો છે એ વસ્તુ લેવાનું. અત્યંત ગરીબ કુટુંબના શિક્ષણની વ્યક્તિઓ છે તો એ લોકોના શિક્ષણ લેવા પ્રત્યે અણગમો છે, તો એમાં શું કરી શકે કે એનામાં વિધેયાત્મક રીતે એ બાબત સમજાવી, યોજના એને બતાવી અને પછી એનામાં એ ફેરફાર કરાવી શકાય. જ્યારે શૂન્ય માંગની સ્થિતિ કેવી છે કે ગ્રાહકને તે ચીજવસ્તુ પ્રત્યે કોઈ પ્રકારની રસ કે રુચિ છે જ નહીં. જેમ કે રણ વિસ્તાર છે તેમાં બરફની ગાડી, જ્યાં લાઇટનું કનેક્શન જ નથી પહોંચી ગયું ત્યાં તમે બલ્બ કે ટ્યુબલાઇટ કરો, હવે જ્યાં ટાવર જ નથી ત્યાં તમે મોબાઈલ ફોન વેચો, જ્યાં લોકો પાસે કોઈ જ પ્રકારનું શિક્ષણ નથી ત્યાં તમે ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં લેપટોપ ને એવી બધી વસ્તુઓ છે એ વેચો, તો લોકોને એની ઉપયોગિતા જ નથી તો એ ખરીદવાના નથી. તો ગ્રાહકની દ્રષ્ટિએ જોયું, હવે પછી આપણે માંગ સ્વરૂપે વિધેયાત્મક રૂપાંતરણ જોઈએ કે એનું માંગ સ્વરૂપે રૂપાંતરણ કેવી રીતે કર્યું. તો એને એમાં જે ભ્રમણા શંકા કુશંકા છે એને દૂર કરવું, એના સાંસ્કૃતિક મૂલ્યો છે એમાં પરિવર્તન લાવવા પ્રયત્ન કરવા જોઈએ, અથવા તો જેમ કે અમુક પછાત વર્ગ હોય તો એ પછાત વિસ્તારો હોય, તો હવે એ વિસ્તારોમાં વેસ્ટર્ન ડ્રેસીસની દુકાનો હોય તો કોઈ લોકો ખરીદવાના નથી, પરંતુ એના સાંસ્કૃતિક મૂલ્યમાં પરિવર્તન લાવે કે એ બધા જ લોકો હવે પહેરે છે, પહેરવામાં કોઈ ખરાબ કે ખોટી વાત નથી, તો લોકોમાં પરિવર્તન આવે અને એ લેવા માટે એ પોતે આકર્ષાય છે. જાહેરાત દ્વારા આવા પરિવર્તન કરી શકાય. જ્યારે શૂન માંગ છે, ગેરહાજર માંગ છે, એ માંગને માંગમાં ફેરવવાનું કાર્ય થોડું મુશ્કેલ છે, કારણ કે એમાં લોકોને એની જરૂરિયાત કે ઉપયોગિતાની સમજ પૂરી પાડવી પડે છે. બરાબર. જેમ આપણે કીધું કે સૂર્યમુખીનું તેલ છે તો એનાથી કોલેસ્ટ્રોલ ન થાય, એમાં ભેળસેળ ઓછી થાય છે, સ્વાસ્થ્ય સારું રહે છે, તો એવી બધી બાબત તમે એની સનફ્લાવર ઓઇલની જાહેરાત પણ જોતા હો,
બરાબર. તો એ જાહેરાતમાં પણ એવું બતાવતા હોય કે કોઈ એક વ્યક્તિ છે એ વોકિંગમાં જોગિંગમાં સવારે જતો હોય ને પછી એ થાકી જતો હોય ને પછી એ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરે છે ને પછી એ ફટાફટ દોડી શકતો હોય, તો એ શું બતાવ્યું કે એનું કોલેસ્ટ્રોલ છે એનું લેવલ ઘટી જાય છે અને એના એમાં સ્ફૂર્તિ આવી જાય છે, એનું સ્વાસ્થ્ય સારું થઈ જાય છે અને હવે વધારે કાર્ય કરવાની એનામાં ક્ષમતા આવી જાય છે. તો આ શું થયું કે જાગૃતિ લઈ આવી અને એને એ રીતે પોઝિટિવલી એનું વિજ્ઞાપન કરે છે. પછી માર્કેટિંગ કાર્યનું સ્વરૂપ, ઋણમાંથી ધન માંગમાં રૂપાંતર કરવાના માર્કેટિંગ કાર્યને સ્થિતિ અંતર માર્કેટિંગ કહેવામાં આવે. ઋણ માંગ હતી એમાંથી એને ધન માંગમાં ફેરવી તો જેને કહેવાશે સ્થિતિ અંતર. એની સ્થિતિમાં અંતર થયું એટલે કે એની સ્થિતિ બદલી, પરિસ્થિતિમાં સુધારો કર્યો અને જે વસ્તુ છે એનું વેચાણ કર્યું. જ્યારે શૂન્ય માંગમાંથી માંગમાં રૂપાંતર કરવાના માર્કેટિંગ કાર્યને ઉત્તેજન ઉદ્દીપક માર્કેટિંગ કાર્ય કહેવામાં આવે છે કે માંગ તો શૂન્ય જ હતી પરંતુ એને ઉદ્દીપક એટલે કે ચાલક બળ પૂરું પાડી અને એ વસ્તુ છે એ વેચવાનું કામ માર્કેટિંગ કરે છે. કારણ કે અહીંયા કંઈ હતું જ નહીં, સાવ શૂન્ય હતું. નેગેટિવમાં તો શું હતું કે માંગ તો હતી પણ કેવી હતી, અણગમા સાથેની. તો એમાં સુધારો કરી શકાય. માર્કેટિંગ કાર્યો જોઈએ, ઋણ માંગને ધન માંગમાં ફેરવવાના માર્કેટિંગ કાર્ય. તો હમણાં આપણે જે બધા એક્ઝામ્પલ જોયા, નોન વેજીટેરિયન, વેજીટેરિયન, પછી પ્રાથમિક પ્રૌઢ શિક્ષણના લાભો, ફાયદા, પ્રચાર, રોગપ્રતિકારક રસી મૂકાવવાની, એના કારણે શીતળા છે, લકવો છે, કમળો છે, આવી બધી જે રસી મુકાવાતી હોય એનો પ્રચાર કરવામાં આવતો હોય, તો આ બધા માર્કેટિંગ કાર્ય કહેવાશે ઋણમાંથી ધનમાં ફેરવવા માટે. જ્યારે શૂન્ય માંગને હાજર માંગમાં ફેરવવા માટેના માર્કેટિંગ કાર્ય જેવા કે નકામા કાગળના ટુકડામાંથી કાગળનો માવો બનાવી અને એમાંથી નવા કાગળ બનાવી શકાય, સૂર્યમુખીના તેલનો ઉપયોગ કરવો જેને કારણે શરીર સારું રહે છે, હેલ્થ સારી રહે છે, ચીજવસ્તુઓનું પ્રદર્શન ગોઠવીને પથ્થરના જે ઓર્નામેન્ટ્સ છે, પ્લાસ્ટિકના ઓર્નામેન્ટ્સ છે, ઇમિટેશન જ્વેલરી છે, એની માંગમાં વધારો કરી શકાય, સમજ પૂરી પાડી શકાય, જાહેરાત આપી શકાય. તો આવી બધી પ્રક્રિયાને કારણે એમાં વધારો કરી શકાય. હવે પછી આપણે આના પછીના જે માર્કેટિંગમાં માંગની વિભિન્ન સ્થિતિ છે એ જોઈશું.